जायंट्स ग्रुप ऑफ માંડવીના ઉપક્રમે માંડવીમાં મહિલાઓ માટે 206મો રક્ત પરીક્ષણ કેમ્પ યોજાયો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના ઉપક્રમે મહિલાઓ માટે 206મો હિમોગ્લોબિન રક્ત પરીક્ષણ કેમ્પ યોજાયો હતો. કાયમી દાતા નાનજીભાઈ પ્રેમજીભાઈ છાબડિયા અને સહયોગી દાતા મહંમદ હમાદભાઈ ચાકી માંડવી હાલે મુંબઈના સૌજન્યથી યોજાયેલા આ નિઃશુલ્ક કેમ્પનો 101મો મહિલાઓએ લાભ લીધો હતો. કેમ્પમાં હિમોગ્લોબિન વધારવાની એક મહિનાની દવા વિનામૂલ્યે આપવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ શ્રી યોગેશભાઈ મહેતાના પ્રમુખ સ્થાને યોજાયેલા દાતા મહંમદ હમાદભાઈ ચાકી વતી અનજુશનાએ ઇસ્લામના પ્રમુખ શ્રી સાજિદભાઈ માણેક અને મંત્રી નિઝામુદ્દીન હકીમે દીપ પ્રગટાવી ખુલ્લો મૂકી જાયન્ટ્સ ગ્રુપની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી હતી. આ કેમ્પમાં ડોક્ટર એસબી મલ્લીએ નિદાનાત્મક કાર્ય કરેલ હતું, જ્યારે વિશનજીભાઈ ગરવા, શાંતિભાઈ ચૌહાણ, સુરજભાઈ ગરવા અને સોહિનીબેન રાઠોડે લેબોરેટરી ટેકનિશિયન તરીકે સેવા આપી હોવાનું સંસ્થાના મીડિયા કન્વીનર દીપ દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. આ કેમ્પમાં સંસ્થાના પ્રમુખ યોગેશભાઈ મહેતા, ઉપપ્રમુખ દિનેશભાઈ શાહ, પૂર્વ પ્રમુખ ડૉક્ટર શાંતિલાલભાઈ મલ્લી, ખજાનજી પરેશભાઈ સોની અને પિયુષભાઈ પંચાલે ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. નીતિનભાઈ સોમૈયા પણ સહયોગી રહ્યા હતા. સ્ટોરી બાય પરેશ જોશી, માંસાપુરા ન્યૂઝ ચેનલ, માંડવી, કચ્છ.